more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. રાજકોટમાં દિવસે ને દિવસે બાઇક ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે પોલીસે પણ આરોપીઓને પકડવા કમર કસી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા બુલેટ ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે. તાલુકા પોલીસની પૂછપરછમાં આરોપી ભરત અને કુલદીપ મોરશોક માટે બુલેટ ચોરી કરતા હોવાનું કબૂલ્યું છે. તો સાથે જ બુલેટ ચોરી માટે ટ્રેનિંગ યુટ્યુબના માધ્યમથી લીધી હોવાની કબૂલાત કરી છે. ત્યારે પોલીસે આરોપી પાસેથી 4 જેટલા બુલેટ કબજે કર્યા છે. આમ પોલીસે કુલ 370,000 બુલેટ કબજે કર્યા છે. પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હોવાનું પણ જણાવ્યું છે. ત્યારે આ પ્રકારના કિસ્સા સમાજને શરમસાર કરે તેવા છે. રાજકોટમાં તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઈ ડામોર અને એમની ટીમને બાતમી મળી કે કોઈ સારા ભણેલા છોકરાઓ ચોરીની કામગીરી કરી રહ્યા છે એમના વિસ્તારમાં. એટલે એમણે બહુ ડિટેલમાં એમનો પીછો કરી અને પછી તપાસ કરી તો 4 બુલેટ સાથે 2 એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ, જે રાજકોટની સૌથી પ્રતિષ્ઠિત કોલેજો છે, એના 4th સેમેસ્ટરમાં ભણતા 2 વિદ્યાર્થીઓ ભરત ગોવિંદભાઈ ચાવડા અને કુલદીપ કારાવદરા, બંને રાજકોટ બહારના છે, રાજકોટમાં હોસ્ટેલમાં રહે છે, અને બુલેટ ચોરી કરીને મૂળ આઈડિયા એમને બુલેટ ચોરી કરવા માટે યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો એમણે જોયા અને ચાવી વગર બુલેટ કેવી રીતે ખોલવું એની યુટ્યુબ ઉપર પોતે ટ્રેનિંગ લીધેલી છે. અને ત્યાર પછી બુલેટની ચોરીને રવાડે ચડી ગયા પોતાનો ખર્ચો કાઢવા માટે, અને એ ચોરી કરેલું બુલેટ થોડો સમય પોતે ફેરવીને પછી વેચી નાખવું અને ત્યાર પછી નવું બુલેટ ચોરી કરવું, આ પ્રકારની ટેવ એમને છેલ્લા 3-4 મહિનાથી પડી ગઈ હતી. બંને આરોપીઓ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલો ગુનો કર્યો એવું લાગે છે, પણ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હોવાને કારણે થોડુંક અમે વધારે ડિટેલમાં એમાં ગયા હતા અને ઇન્ટ્રોગેશન કરી રહ્યા છીએ.